ભાવનગર શહેર અને જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં આઉટસોર્સ કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। ભાવનગર શહેર જિલ્લાની પ્રાંત કચેરી, ઝોનલ કચેરી તેમજ મામલતદાર કચેરીમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય આઉટસોર્સ કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। આઉટસોર્સ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને પગાર મુદ્દે થતા અન્યાય અંગે રજૂઆત કરી હતી। આ અંગે આઉટસોર્સ કર્મચારીઓએ માહિતી આપી હતી। અમે ભાવનગર જિલ્લાના તમામ આઉટસોર્સ કર્મચારીઓ આજ રોજ હડતાલ પર છીએ। હડતાલ પર હોવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે અમને જે મહેનતાણું ચૂકવાય છે એમાં ગેરરીતિ થાય છે, અમારું આર્થિક શોષણ થાય છે। બરોબર, કંપની છે એબી એન્ટરપ્રાઇઝનો આપણે કોન્ટ્રાક્ટ છે ભાવનગર કલેક્ટર સાહેબ સાથે। બરોબર, કોન્ટ્રાક્ટ મુજબ જે નિયત નમૂના મુજબ જે બિલ નક્કી થયું, જે મહેનતાણું નક્કી થયું છે એ પૂરું મળતું નથી। એમાં પણ અમારી સાથે જીએસટી લગાડવામાં આવે છે અમારા પગારમાં, મહેનતાણા ઉપર પણ। સાથે કંપનીને ગમે ત્યારે કહેવામાં આવે તો કંપનીને કોઈ સેટિસ્ફાઈડ વાળો જવાબ અમને આપતા નથી કંપની દ્વારા। આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા, કલેક્ટર સાહેબ તો નથી મળ્યા પણ અધિક કલેક્ટર સાહેબ મળ્યા છે। જેઓને અમે રજૂઆત કરી તો એમને એમ કીધું, તમે ભાઈ કંપનીના એમ્પ્લોય, તમારે ખરો કંપનીને કહેવાનું, અમને નહીં, તમે ખોટા આવ્યા છો, અમારે તમારી અરે કોઈ નિસ્બત નથી। ઘણા બધા મુદ્દાઓ સાથે અધિક સાહેબને ચર્ચા કરી પણ માત્ર એમને એક જ રાખ્યું રટણ કે અમારે કંપની કહેવું। મેં કીધું, સાહેબ તમે અહીંથી બિલ ચૂકવાય છે, આપની કચેરીમાંથી, કલેક્ટર કચેરીમાંથી બિલ ચૂકવાય છે, તમે સાહેબ પૂરેપૂરું અહીંથી બિલ આપો છો તો કંપની નથી આપતી, તો તમે કઈ કહી ન શકો કે એ અમારે જે કંપનીને કહેવાનું છે એ કઈ એને તમારે તમે બે વસ્તુ ભેગી કરો, તમે કોઈ સરકારી કર્મચારી નથી બરોબર, તો તમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છો, તમારે અમને નથી કહેવાનું, તમારે કંપનીને જ કહેવાનું, તમે કંપનીના માણસો છો, તો હવે અમારે શું કરવું? આજે અમે હડતાલ રાખી છે બરોબર, જે અનિશ્ચિત મુદ્દાની હડતાલ છે, અમે મામલતદાર રૂપેના તમામ ઓપરેટરો ભેગા થયા છીએ બરાબર છે, અમે અધિક કલેક્ટર સાહેબને મળ્યા બરાબર, તો અમને કંપનીવાળાને જવાબ દેવાની બદલે અત્યારે બીજી કાર્યવાહી, અમને પગાર કેમ નથી મળતો એ જોવા જાણવાની કોઈ ઓલી ન કરી, એને સીધું એમ જ કહી દીધું કે ભાઈ બીજા જે કોઈ તાલુકામાં ઓપરેટરો અમે બધા જે એ લોકોનું કાંઈ નથી કરવાનું, અને બીજા ઓપરેટરોની ભરતી ચાલુ કરી દીધી છે અત્યારે તમામ તાલુકામાં। હવે અમે આટલા વર્ષો કામ કર્યું તો એ હું અમે સરકારનું જ કામ કર્યું છે ને, માણસો બધા કંપનીના રહ્યા પણ કામ તો સરકારનું કર્યું છે ને, તો અમારી ફરિયાદ સરકારને સાંભળવાની, કંપનીને નથી સાંભળવાની। આઉટસોર્સ કર્મચારીનો કોન્ટ્રાક્ટ રાખનાર મહેસાણાની કંપની દ્વારા 50% કરતા પણ ઓછો પગાર ચૂકવાતો હોવાની રજૂઆત કરવામાં આવી છે।